અને હવે દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના વધુ 270 કેસ નોંધાયા. શહેરના 176, જિલ્લાના 94 નવા કેસ. વધુ બે દર્દીના મૃત્યુ નિપજ્યા. સારવાર બાદ સાજા થનાર દર્દીઓની સંખ્યા 306. શહેરી વિસ્તારમાં કોરોનાના 182 અને જિલ્લામાં 124 દર્દી થયા સાજા. સુરતના હીરા ઉદ્યોગમાં સુપર સ્પ્રેડર બદલાતા તંત્ર આવ્યું હરકતમાં. કોર્પોરેશનની 6 ટીમ અગાઉ સર્વેની કામગીરી કરતી હતી. સંક્રમણ વધતા તંત્રની ટીમને વધારીને 10 કરી દેવાય. હીરા બજારમાં કારીગરોને બદલે હીરા દલાલોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેને પગલે હીરા દલાલોના ટેસ્ટ વધારવાની કવાયત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરી છે. કોર્પોરેશનનું કહેવું છે કે હીરા બજારમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નથી. ખૂબ જ ઓછા લોકો માસ્ક નિયમિત પહેરે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ટકોર અને ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ બાદ પણ નેતાઓ નથી સુધરી રહ્યા. નવસારીમાં ધારાસભ્ય પિયુષ દેસાઈની હાજરીમાં નિયમો તોડાયા. જીમના લોકાર્પણનો હતો કાર્યક્રમ અને કોઈ નિયમોનું પાલન ન કર્યું. સોશિયલ ડિસ્ટન્સ પણ નેતાજી ભૂલી ગયા. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર પણ ઉપસ્થિત હતા. સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન પટેલ વિરુદ્ધ એસીપીએ હાથ ધરી તપાસ. અપ્રમાણસર મિલકત બાબતે સરકારે તપાસ માટે આપી મંજૂરી, જેને પગલે તપાસ હાથ ધરાય. ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનર કેતન પટેલ પાસે 5-6 ફોર વ્હીલર ગાડી છે. બંગલો, સોના, ડાયમંડની ખરીદી બાબતે તપાસ કરાઈ રહી છે. રાજ્ય સરકારે હજુ શેરી ગરબાને મંજૂરી આપવાનો નથી લીધો નિર્ણય, પરંતુ તે પહેલા સુરતમાં સંભવિત શેરી ગરબાના આયોજનને ધ્યાનમાં રાખી તૈયારીઓ થઈ ગઈ છે. શરૂ સુરતમાં શેરી ગરબાના આયોજન માટે કોર્પોરેશન સુરક્ષા કવચ સમિતિ બનાવશે. આ સમિતિ શેરી મહોલ્લામાં થનારા ગરબામાં નિયમોનું પાલન કરાવશે. આયોજકે કોર્પોરેશનને દરરોજ શેરી ગરબા અંગેની માહિતી આ સમિતિને આપવાની રહેશે. સુરતના નાનપુરામાં એક યુવક ગાંજાનું સેવન કરતો વિડીયો આવ્યો સામે, જેના પરથી સમજી શકાય કે સુરતમાં ગાંજો બિંદાસ્ત વેચાય છે, જેના રવાડે ચડીને યુવાધન થઈ રહ્યું છે બરબાદ. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ અને ગાંજો ઝડપાયા. થોડા દિવસ અગાઉ ખટોદરામાંથી તો ગાંજાના બે છોડ મળી આવતા મચી ચકચાર. 22 સપ્ટેમ્બરે 1.4 કરોડનું વધુ કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. વાત નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની, તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાટ બજારો છેલ્લા 7 મહિનાથી બંધ છે, જેને કારણે નાના નાના વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો આવ્યો છે વારો. આ સ્થિતિમાં હવે વેપારીઓને હાટ બજારો શરૂ કરવાની માંગ કરી. આટલા મહિનાઓથી હાટ બજાર બંધ રહેતા લોકોને ગુજરાન ચલાવવામાં તકલીફ પડી રહી હોવાની ઉઠી ફરિયાદ. રાજ્ય સરકારે ડિજિટલ સેવા સેતુ દ્વારા ગામડાને ડિજિટલ બનાવવાનો પ્રયત્ન કર્યો. નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં કનેક્ટિવિટીના અભાવે ગ્રામજનોને ધરમધક્કા ખાવા પડતા હોવાની ગ્રામજનો બૂમ પાડી રહ્યા છે. આ વાતનો સ્વીકાર ખુદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ કર્યો છે. ગ્રામજનોની ફરિયાદ છે કે કનેક્ટિવિટીના અભાવે તેઓના કામ રખડી પડે છે. સાંસદ મનસુખ વસાવાએ યોગ્ય કનેક્ટિવિટી માટે સરકારને રજૂઆત કરવાની હૈયાધારણા આપી. સુરત શહેરના વિકાસ નકશા ડેવલપમેન્ટ પ્લાન 2035ને મુખ્યમંત્રીએ મંજૂર કર્યો. મહાનગરપાલિકા અને સુડાની કુલ 1085 ચોરસ કિલોમીટર વિસ્તારના ફાઇનલ ડેવલપમેન્ટ પ્લાનને રૂપાણીએ મંજૂરી આપી, જેને લઈને 30 વર્ષની રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુક્ત થતા ખેડૂતો જમીન માલિકોને વિકાસના સપના સાકાર કરવાની નવી દિશા ખોલી નાખી. સીએમ રૂપાણીનો મોટો નિર્ણયથી આશરે 850 હેક્ટર જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે.